नमस्कार विद्यार्थी मित्रों, केम छो बदा? मजा माने? सरस। धोरण के जी जेमा भाविक अक्षर लेखन भाग बे छे ए आपणे करी रह्या छीए, बराबर। तो चालो आपणे नेक्स्ट मूळा अक्षर तरफ आगळ वधीए। तो लास्टमां आपणे मैं तमने होमवर्कमां यूनिट छे 64 सुधी आप्युं हतुं, बराबर। तो हवे आपणे नेक्स्ट यूनिट छे यूनिट नंबर 65, बराबर, झगड़े पांचड़े 65। तो एमां आप्युं छे स्वरो के मूळा अक्षरो ओळखो, बराबर। स्वरो के मूळा अक्षरो, स्वरो कया कया छे चलो याद करो। जो स्वरो कया कया छे अने केटला छे, तो के 13 स्वर छे। अ आ ई ई उ उ रु ए ऐ ओ औ अम अह, बराबर। એવી રીતે 13 સ્વરો છે અને મૂળાક્ષર એટલે કે વ્યંજનો એ કેટલા છે? 34, કથી જ્ઞ સુધી, બરાબર। તો મૂળાક્ષર ઓળખો, વાંચો, મહાવરો કરો અને લખો કે આ મૂળાક્ષરો અને સ્વરો આપ્યા છે એને ઓળખો। તો જોઈએ આ શું છે, કયો અક્ષર છે? શરણાઈનો શ, બરાબર। તો શરણાઈનો શ છે એ સ્વરમાં આવે કે વ્યંજનમાં, એટલે કે મૂળાક્ષરમાં આવે? કેમાં આવે છે? તો કે મૂળાક્ષર એટલે કે વ્યંજનમાં આવે છે, બરાબર। તો શરણાઈનો શ છે। તો હવે આપણે એનું શું કરશું, મહાવરો કરશું અને છેલ્લે બે છે આપણે જાતે લખશું। તો તમે પણ પેન્સિલ સાથે લઈને બેસે અને મારી સાથે સાથે મહાવરો પણ કરવાનો છે। તો આ છે શ શરણાઈનો શ, 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 બરાબર। શ શરણાઈનો શ, શ શરણાઈનો શ, શ શરણાઈનો શ, શ શરણાઈનો શ, શ શરણાઈનો શ। તો હવે મહાવરો થઈ ગયો છે, તો હવે આપણે શું કરવાનું છે, જાતે લખવાનું છે, બરાબર। શ શરણાઈનો શ, શ શરણાઈનો શ, જાતે લખવાનું છે। ત્યાર પછી આ અક્ષર જો કયો અક્ષર છે, થ થળનો થ, થ થાળીનો થ, બરાબર। કેમાં આવે, સ્વરમાં કે વ્યંજનમાં? કેમાં આવે છે? વ્યંજનમાં। કથી જ્ઞ સુધીનો મૂળાક્ષર છે વ્યંજન, એમાં છે થ આવે છે। તો આપણે એનો મહાવરો કરીએ, તો ચાલો બધા મારી સાથે કરશે, થ થાળીનો થ, અથવા તો થ થળનો થ, બરાબર, થ થાળીનો થ, 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 થ થાળીનો થ અને થ થાળીનો થ, બરાબર। આ રીતે થ છે ઓળખવાનો છે, મહાવરો કરવાનો છે અને લખવાનું છે। ત્યાર પછી આ કયો અક્ષર છે, તો કે આ છે એ ઉ છે, નાનો ઉ, એટલે કે હસ્વ ઉ છે। કયો ઉ છે? હસ્વ ઉ, બે ઉ આવે છે ને, હસ્વ ઉ અને દીર્ઘ ઉ। હસ્વ ઉ જો આ છે પાખ્યું અહીંયા સુધી જ હોય છે, બરાબર, નાનું જ હોય છે અને દીર્ઘ ઉમાં મોટું હોય છે। તો આ છે હસ્વ ઉ, બરાબર। તો હસ્વ ઉ છે તો એ કેમાં આવે, વ્યંજન કે સ્વરમાં? 13 અક્ષર છે સ્વરના, એમાં ઉ આવે છે। તો ચાલો આપણે મહાવરો કરીએ, ઉ ઉ
તો હસ્વ ઉ 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 આ રીતે ઉને લગતા શીખવાનું છે, બરાબર. ત્યાર પછી શું આપ્યું છે જો જોઈએ, બે સરખું લાગે છે ને, અહીંયા પાક્યું અહીંયા સુધી છે ને આનું ત્યાંથી લઈને અહીંયા છેક સુધી છે, તો આ છે એ પણ ઊ જ છે, પણ ઊ કેવું છે, દીર્ઘ ઊ. કેવો ઊ છે? દીર્ઘ ઊ, મોટો ઊ છે, બરાબર. એ પણ સ્વરમાં આવે છે. તો આપણે મહાવરો કરીએ, દીર્ઘ ઊ 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 દીર્ઘ ઊ. આ રીતે દીર્ઘ ઊ છે એ પૂર્ણ કરવાનું છે, બરાબર. ત્યાર પછી આપણે જોઈએ યુનિટ નંબર 66 શું છે. સરખા સ્વરો કે મૂળા અક્ષરો ઓળખો, વાંચો અને લીટી દોરીને જોડવાના છે. જે સરખા સરખા મૂળા અક્ષર છે એને આપણે લીટી દોરીને શું કરવાનું છે, જોડવાના છે. શું કરવાનું છે? જોડવાના છે, બરાબર. તો પહેલા તો શસણાઈ નો શ, થાળી નો થ, ઉંદર નો ઉન નો ઉ, ઈ ઈયળ નો ઈ, બરાબર. તો એવી રીતે આપ્યું છે. તો સામે શસણાઈ નો શ ક્યાં છે? તો કે અહીં છે. તો ચાલો આપણે એને શું કરશું, જોડી દેશું, બરાબર. ત્યાર પછી થથાળી નો થ, તો થથાળી નો થ આમાં ક્યાં છે? થ, તો કે અહીં છે. તો આપણે એને શું કરશું, એને જોડી દેશું, બરાબર. ત્યાર પછી ઉ, હસ્વ ઉ છે, તો હસ્વ ઉ આમાં ક્યાં આપ્યો છે? તો કે અહીં આપ્યો છે. જોજો, દીર્ઘ ઉ સામે જોડી ન દેતા, સરખું જોજો અને પછી જોડજો. પછી ઉ કેવો ઉ છે? દીર્ઘ ઉ સામે ક્યાં આપ્યો છે? તો કે અહીં. તો આપણે એને શું કરશું, જોડી દેશું, બરાબર. ત્યાર પછી ઈ, તો અહીંયા પણ ઈ એક જ હતી, એ પણ દીર્ઘ છે, તો એને પણ જોડી દઈએ. તો આ રીતે જોડવાનું છે. ત્યાર પછીનું આપણે આપ્યું છે કે આ છે ચિત્ર ઓળખો અને યોગ્ય સ્વર કે મૂળાક્ષર સાથે લીટી દોરો. તો આ શું છે? આ છે ઉત્તરળ છે. શું છે? ઉત્તરળ. આ ઊન છે. શું છે? ઊન, બરાબર. આ શું છે? શરણાઈ. અને આ છે થળ છે, બરાબર. તો હવે આમાં તમારે જોવાનું છે ઉત્તરમાં કયો ઊ છે, ઊનમાં કયો ઊ છે, બરાબર. ઉત્તરમાં કયો ઊ છે, ઊનમાં કયો ઊ છે તમારે જોવાનું છે. તો કે આ ઉત્તરનો હસ્વ ઊ આવે છે, તો હસ્વ ઊ આમાં ક્યાં છે? તો કે અહીં છે. તો આપણે એને જોડી દઈએ. ત્યાર પછી ઊનનો મોટો દીર્ઘ ઊ આવે, તો એ અહીંયા છે, તો આપણે એની સાથે જોડી દઈએ, બરાબર.
ત્યાર પછી શરણાઈનો શ તો અહીંયા આપેલો છે તો આપણે એને જોડી દેશું અને થળનો થ તો એ અહીં આપેલો છે તો આપણે જોડી દઈએ બરાબર તો જો અહીંયા સુધી આપણે આજે રાખીએ તો તમારે એચ ડબલ્યુમાં યુનિટ 65 66 અને 67 એ કમ્પ્લીટ કરી લેવાનું છે જેમ કે પેજ નંબર 29 બરાબર તો એચ ડબલ્યુમાં પેજ નંબર 29 છે આખું પૂર્ણ કરી લેવાનું છે બરાબર તો આજે આપણે અહીંયા સુધી રાખીએ